મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલું રૈયોલી ગામ ડાયનાસોર પાર્ક તરીકે ખૂબ જ જાણીતું છે. ડાયનાસોર પાર્ક વિશ્વમાં ત્રીજા નંબરે પર છે, ત્યારે વિશ્વ ફલક પર ત્રીજો નંબરનો આ પાર્ક છે. પરંતુ રાજ્ય સરકારની ઘોર બેદરકારી અને રાજ્ય સરકારની અણઆવડતના કારણે છેલ્લા કેટલાય વર્ષોથી આ ડાયનાસોર પાર્કનો વિકાસ થતો નથી કે તે એક સહેલાણીઓ માટે સારું સ્થળ પણ બનતું નથી. રાજકીય પૂર્વગ્રહ રાખી બાલાસિનોર તાલુકામાં આવેલા રૈયોલી ગામનું ડાયનાસોર પાર્કને ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી કે વિકાસ પણ કરવામાં આવતો નથી. નથી ત્યાં જમવાના વ્યવસ્થા કે નથી ખાવા પીવાની વ્યવસ્થા કે નથી પીવાના પાણીની વ્યવસ્થા. ડાયનાસોર પાર્કમાં જ્યારે લોકો આવે છે ત્યારે તેઓને તમામ પ્રકારની સુવિધાઓ, રહેવાની, જમવાની અને ફરવાની, બાગ બગીચાથી લઈને રહેણાંક મકાનથી લઈને દુકાનો પણ હોવી ખૂબ જ જરૂરી, અને સાથે સાથે જમવા માટે રેસ્ટોરન્ટ પણ જરૂરી છે. પરંતુ તેમાંનું એક પણ તત્વ અહીંયા વિકાસ પામ્યું નથી, જેને લઈને ડાયનાસોર પાર્કનો જેટલો વિકાસ થવો જોઈએ તેટલો વિકાસ થયો નથી. અગાઉ તે ખેડા જિલ્લામાં આવેલું હતું, મહીસાગર ની અગાઉ બાલાસિનોર તાલુકો મહીસાગર જિલ્લા સાથે જોડાયો હતો. ત્યારબાદ આ જિલ્લાનો ફેરફાર થતાં બાલાસિનોરને મહીસાગર જિલ્લામાં સામેલ કરવામાં આવ્યું અને પંચમહાલ સંસદ સભ્યની ચૂંટણી યોજાય છે ત્યારે સંસદ તરીકે પંચમહાલ જિલ્લો લાગુ પડે છે અને મહીસાગર જિલ્લામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ આ ડાયનાસોર પાર્કનો વિકાસ થતો નથી. સરકાર દ્વારા પાટણ ખાતે ડાયનાસોર મ્યુઝિયમ બનાવવા માટે 100 કરોડ રૂપિયામાં ફાળવવામાં આવ્યા છે, જેને લઈને રૈયોલી ગામ ડાયનાસોર પાર્કના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને રોષ ભભૂકી ઉઠ્યો છે. રૈયોલી ડાયનાસોર પાર્ક એ વિશ્વના ત્રીજા નંબરનો ફોસિલ પાર્ક છે. 1000 કરોડ જેટલી માતબાર રકમ રૈયોલીમાં ફાળવાય તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. રૈયોલી તેમજ આસપાસના વિસ્તારમાં 72 એકર જમીનમાં ડાયનાસોરના અવશેષ પથરાયેલા જોવા મળી રહ્યા છે, ત્યારે આ અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠવા પામી છે. મહીસાગર જિલ્લાનું રૈયોલી ડાયનાસોર પાર્ક હાલમાં વિરોધના સૂર ઉઠી રહ્યા છે કે જે ડાયનાસોર પાર્કનો વિશ્વ લેવલે અને વિશ્વ ફલક પર ત્રીજા નંબરે છે, ફોસિલ પાર્ક છે, તેનો વિકાસ કરવાના બદલે પાટણ ખાતે ડાયનાસોર મ્યુઝિયમ બનાવવા માટે 100 કરોડ ફાળવતા ખેડૂતોમાં અને મહીસાગર જિલ્લાના રૈયોલી ગામના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ચૌહાણ અજીતસિંહ પર્વતસિંહ, 121 ભારતીય વિધાનસભા વિસ્તાર. અત્યારે સરકારશ્રીએ પાટણમાં 100 કરોડના ખર્ચે મ્યુઝિયમ બનાવી રહી છે. હકીકતમાં ડાયનોસોર એ અમારા બાલાસિનોર તાલુકામાં રૈયોલી મુકામે એના અવશેષો છે. ખરેખર આ મ્યુઝિયમ રૈયોલી બાલાસિનોર તાલુકામાં બનવું જોઈએ. બાલાસિનોર નું ડાયનોસોર વિશ્વમાં ત્રીજા ક્રમનું છે, એટલે સરકારશ્રીએ આ મ્યુઝિયમ અમારા બાલાસિનોર તાલુકામાં રૈયોલી મુકામે જોઈએ એટલી જમીન સરકારી છે, તો બાલાસિનોર તાલુકાને આ અન્યાય ના કરવો જોઈએ અને ડાયનોસોર મ્યુઝિયમ બાલાસિનોરમાં બને એવી હું મુખ્યમંત્રીશ્રીને
રજૂઆત કરવાનો છું અને લેખિતમાં પણ એમને જાણ કરવાનો છું કે આ ડાયનોસોર બાલાજીનો રૈયોલીમાં એના અવશેષો મળ્યા છે, વિશ્વ વિખ્યાત છે, તો રૈયોલીમાં તમે એનો વિકાસ થવો જોઈએ અને એના માટે ગ્રાન્ટ ફાળવી જોઈએ એવી હું મુખ્યમંત્રીશ્રીને. ન્યાય આપો 100 કરોડ આપો.